છે અને તે બધા પોતાના ખોરાકથી ઓળખાય પણ છે. તમે બધા જંગલમાં રહેતા એટલે જે જંગલી જંગલમાં રહે છે તે પ્રાણીઓ આપણે શું કહીએ છીએ, જંગલી પ્રાણીઓ કહીએ છીએ. અને આપણી આજુબાજુમાં રહેતા હોય તે પ્રાણીઓને આપણે પાલતુ પ્રાણીઓ કહીએ છીએ. એટલે પાલતુ પ્રાણી એટલે કે જે પ્રાણીઓ આપણે આજુબાજુમાં રહીએ છીએ તેને આપણે ઘરમાં પણ પાળીએ છીએ. જેમ કે કૂતરો છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે, ઘોડો છે, ઘેટું છે, બકરી છે, આ બધા પ્રાણીઓને આપણે આપણા ઘર પાસે પણ રાખીએ છીએ. આ બધા પ્રાણીઓ વિશે તમે જાણો છો. જંગલમાં રહે છે જેમ કે સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, દીપડો છે, વરુ છે, ઝરખ છે, આ બધા પ્રાણીઓ વિશે તમે બરાબર તેમને ઓળખો છો બરાબર ને? તો આ બધા પ્રાણીઓ અલગ અલગ ખોરાક પણ લે છે. તો એમાં શું છે, કેવી રીતે લે છે તે પણ આપણે જોઈએ. તો પ્રાણીઓમાં સૌ ત્રણ પ્રકારના પ્રાણીઓ હોય છે, એટલે ત્રણ પ્રકારના ખોરાક હોય છે. પહેલું માંસાહારી, બીજું શાકાહારી અને ત્રીજું મિશ્રાહારી. માંસાહારી એટલે કે જે પ્રાણીઓ ફક્ત ને ફક્ત માંસ ખાય છે, જેમ કે પ્રાણીઓને મારીને એટલે પ્રાણીઓ છે, બીજાના જીવજંતુઓ છે તેને મારી અને તેનું માંસ ખાય છે. એટલે માત્ર ને માત્ર તે માંસ જ ખાય છે, બીજું કંઈ જ ખાતા નથી. પછી છે શાકાહારી પ્રાણીઓ. શાકાહારી પ્રાણીઓ જેમ કે વનસ્પતિ ખાય છે, જેમ કે ઝાડના પાન છે, અલગ અલગ નાના નાના ઝાડ છે, ફળ છે, શાકભાજી છે, આ બધું જે છે વનસ્પતિ કે ઝાડ એ બધું કહે છે, જેને કહેવાય છે શાકાહારી પ્રાણીઓ. પછી છે મિશ્રાહારી પ્રાણીઓ. મિશ્ર એટલે તો આપણે મિશ્ર યાદ આવે એટલે કે મિક્સ, એટલે કે મિશ્રાહારી પ્રાણીઓ કે જે પ્રાણીઓ શાકાહારી પણ વસ્તુ ખાય છે અને માંસાહારી પણ ખાય છે, એ બધી જે બંને ખાતા હોય છે તેને આપણે કહીએ છીએ મિશ્રાહારી પ્રાણીઓ. જે માંસ પણ ખાય છે, વનસ્પતિ પણ ખાય છે તેને આપણે કહીએ છીએ મિશ્રાહારી પ્રાણીઓ. તો આપણે ચાલો જોઈએ. તમે જોઈ શકો છો શું આપ્યું છે, પ્રાણીઓને ખોરાક લેવાની આદતો. તો તેમાં છે જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી જાતના ખોરાક લે છે અને ખોરાક લેવાની તેની આદતો પ્રમાણે તેને આપણે ઓળખીએ. તો અહીંયા પહેલું આપ્યું છે માંસાહારી. માંસાહારી પ્રાણીઓ ફક્ત માંસ જ ખાય છે, એટલે જે માંસાહારી પ્રાણીઓ છે માંસ સિવાય બીજી કોઈ પણ વસ્તુ ખાતા નથી. તો તેમાં તેના નામ પણ આપણે અહીંયા જોઈએ. પહેલું છે સિંહ, ઝરખ, વરુ અને વાઘ. આ પ્રાણીઓ એવા છે કે જે ખાલી માંસ જ ખાય છે. હવે તેના નીચે આપણે જોઈએ શાકાહારી પ્રાણીઓ ફક્ત ઘાસ, પાંદડા અને વનસ્પતિમાંથી મળતી વસ્તુ ખાય છે. વનસ્પતિમાંથી મળતી વસ્તુ એટલે કે ફળો છે, શાકભાજીઓ છે વગેરે જેવું છે એ બધું ખાય છે અને ઘાસ ખાય છે, પાંદડા ખાય છે. આ બધાને કહેવાય કે જે શાકાહારી પ્રાણીઓ. તેના નામ છે ગાય, ઘોડો, બકરી, ભેંસ, ઘેટું છે, ઊંટ છે, આ બધા કેવા પ્રાણીઓ છે, શાકાહારી પ્રાણીઓ છે. હવે આપણે જોશું મિશ્રાહારી પ્રાણીઓ. મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે શું, કે જે પ્રાણીઓ બધું જ એટલે કે શાક માંસ પણ ખાય છે અને શાકાહારી પણ છે. એટલે કેટલાક પ્રાણીઓ વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ તથા માંસ બંને ખાય છે, આવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય છે. તો જેમાં આપણે જોયું ભૂંડ, જેને તમે મુંદરું પણ કહો છો. પછી છે બિલાડી, ઉંદર અને કૂતરો. તો તમે બધાએ જોયું છે કે કૂતરો છે નાના નાના હડ્ડીઓ પણ ખાય છે અને તેની સાથે સાથે દૂધ પણ પીવે છે, તમે બીજું કંઈ પણ રોટી પણ ખાય છે. પછી છે ઉંદર, તો એ નાના નાના જીવજંતુઓ પણ ખાય છે અને તમે એમાં તેને બોક્સમાં પૂરો છો ત્યારે પણ એમાં રોટી છે અથવા કાંઈ પણ વસ્તુ રાખો છો બરાબર. પછી છે બિલાડી, તે ચક 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 દૂધ તો પીએ જ જાય છે અને સાથે સાથે ઉંદરને પણ ખાય છે. હવે આપણે આ તો તમને બરાબર રીતે સમજાઈ ગયું, હવે તેની કેટલીક પ્રવૃત્તિ પણ છે તો આપણે પ્રવૃત્તિને પણ જોઈએ. તો અહીંયા તમને બતાવેલું છે, પેલું છે આપણે શું આપ્યું છે, માંસાહારી પ્રાણીઓ ઓળખી અને તેમાં રાઈટ કરો. તમારી માંસાહારી પ્રાણી કઈ છે આપણે જોશું અને તેમાં રાઈટ કરશું. પેલું છે સિંહ, તો સિંહ માંસાહારી પ્રાણી છે હા, તો તેમાં શું કરવાનું રાઈટ. કૂતરો માંસાહારી પણ છે અને મિશ્રાહારી એટલે કે બંને ખાય છે તો આવશે નહીં. પછી છે વરુ, તો વરુ પણ કેવો પ્રાણી છે, માંસાહારી પ્રાણી છે, તો તેમાં આપણે કરવાનું રાઈટ. તેના બાજુમાં ચિત્ર આપણે આપ્યું છે ઝરખ, તો ઝરખ કેવો પ્રાણી છે, એકદમ બરાબર, ઝરખ એ પણ માંસાહારી પ્રાણી છે, તો તેમાં આપણે કરશું
राइट પછી છે ગાય તો ગાય કેવો પ્રાણી છે ગાય છે શાકાહારી પ્રાણી છે તો આવશે નહીં પછી છે વાઘ તો વાઘ કેવો પ્રાણી છે કેવો પ્રાણી છે વાઘ તો એ માંસાહારી છે તેમાં આપણે કરશું રાઈટ હવે આપણે જોશું નીચેનું તો તેમાં આપણે આપણે જે શાકાહારી પ્રાણીઓ ઓળખીને રાઈટ કરો શાકાહારી પ્રાણીઓ કે જે ખાલી વનસ્પતિ પાંદડા આ બધું ખાય છે તે તો પેલું છે કૂતરો તો કૂતરો કેવો પ્રાણી છે મિશ્રાહારી પ્રાણી છે એટલે જે બધું ખાય છે તે આવશે નહીં બીજું ચિત્ર છે ગાય તો ગાય કેવો પ્રાણી છે શાકાહારી પ્રાણી છે તો તેમાં આપણે કરશું રાઈટ પછીનું ચિત્ર છે બિલાડી તો બિલાડી કેવો પ્રાણી છે એકદમ બરાબર બિલાડી પણ મિશ્રાહારી કે જે બધું જ ખાય છે તે આવશે નહીં પછી આપણે આપ્યું છે વરુ તો વરુ કેવું છે માંસાહારી પ્રાણી એટલે કે તે ખાલી માંસ ખાય છે તો તે પણ આવશે નહીં પછી છે ઘેટું તો ઘેટું કેવું પ્રાણી છે શાકાહારી પ્રાણી છે તો તેમાં પણ આપણે કરશું રેડ પછી છે બકરી તો બકરી પણ કેવું પ્રાણી છે શાકાહારી પ્રાણી છે તો તેમાં પણ આપણે કરશું રેડ પછી છે ઊંટ તો ઊંટ પણ કેવું પ્રાણી છે શાકાહારી પ્રાણી છે તેમાં પણ કરશું રેડ હવે તેના પછીની પ્રવૃત્તિ છે તેમાં છે મિશ્રાહારી પ્રાણીઓમાં રાઉન્ડમાં મી લખો એટલે કે જે મિશ્રાહારી આપણે પહેલું ચિત્ર આપેલું છે કૂતરો તો કૂતરો કેવો પ્રાણી છે મિશ્રાહારી પ્રાણી છે જે માંસ તો પણ ખાય છે વનસ્પતિમાંથી બનતી વસ્તુ પણ ખાય છે પાંદડા પણ ખાય છે ઘાસ પણ ખાય છે તો તેમાં આપણે લખવાનું મને રસવાય મી પછી છે બિલાડી તો બિલાડી પણ કેવો પ્રાણી છે મિશ્રાહારી તો તેમાં આપણે શું લખશું મને રસવાય મી વરુ તો વરુ કેવો પ્રાણી છે ખાલી માંસાહારી પ્રાણી છે તે આવશે નહીં પછી છે રીંછ તો રીંછ પણ કેવો પ્રાણી છે મિશ્રાહારી તેમાં કરવાનું મી પછી છે બકરી તો બકરી કેવો ખાલી પ્રાણી છે શાકાહારી પ્રાણી છે પછી છે ભેંસ તો ભેંસ પણ કેવો પ્રાણી છે શાકાહારી તો તે પણ આવશે નહીં પછી છે ઉંદર તો ઉંદર કેવો પ્રાણી છે મિશ્રાહારી જે નાના નાના જીવજંતુ પણ ખાય છે અને તેની સાથે સાથે રોટી કેવો પણ ખાય છે પછી છે વાઘ તો વાઘ કેવો પ્રાણી છે ખાલી માંસાહારી પ્રાણી છે પછી છે ભૂત તો અહીંયા ભૂતનું ચિત્ર છે તો તે ભૂત શું ખાય છે એ નાના નાના જીવજંતુઓ પણ ખાય છે અને તેની સાથે સાથે વનસ્પતિઓ પણ પ્રાણીઓ વિશે તો બરાબર જાણતા જ હતા અને આજે તમે તે કેવા ખોરાક ખાય છે તે પણ શીખ્યા ખોરાક કેટલા પ્રકારના હોય છે એકદમ બરાબર શાકાહારી માંસાહારી અને મિશ્રાહારી એટલે માંસાહારી શાકાહારી અને મિશ્રાહારી તો ફરી એકવાર કહ્યું શાકાહારી એટલે કેવા પ્રાણીઓ કે જે વનસ્પતિ પાંદડા અને ઘાસ આ ખાય છે તેને આપણે કહીએ છીએ શાકાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ જે માત્ર ને માત્ર શું ખાય છે માંસ ખાય છે તેને આપણે શું કહીએ છીએ માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ જે વનસ્પતિમાંથી બનતી વસ્તુ પાન છે ઘાસ છે અને તેની સાથે સાથે નાના નાના જીવજંતુઓ ખાય છે જે માંસ તે પણ ખાય છે તેને આપણે કહીએ છીએ મિશ્રાહારી પ્રાણીઓ ત્યાં સુધી કાળ મિત્રો આપણે મળીએ